कहते हैं अगर किसी चीज को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है। नमस्कार विद्यार्थी मित्रों, हूँ कुणाल मिश्रा, आपनों हार्दिक स्वागत करो जो इंडिया लार्जेस्ट ऑनलाइन प्लेटफॉर्म अनएकेडमी पर। विद्यार्थी मित्रों, कोरोना जेवी महामारी ने चलते आपड़े बधा लॉकडाउन जेवी सिचुएशन में मुकाई गया छे। तो आ सिचुएशन में ગુજરાતના વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે એના માટે ઇન્ડિયાનું સૌથી મોટું લાર્જેસ્ટ ઓનલાઈન પ્લેટફોર્મ અનએકેડમી યુટ્યુબ પર એક ચેનલ ચાલુ કરી છે, જેનું નામ છે લેસ ક્રેક ગુજરાત એક્ઝામ। આ લેસ ક્રેક ગુજરાત એક્ઝામમાં ગુજરાતના તેમજ ઇન્ડિયાના બેસ્ટ એજ્યુકેટર તમને કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કેવી રીતે કરશો એની તમામ વિગતો આપશે તથા તમને સબ્જેક્ટનું ડીપલી નોલેજ પણ આપશે। વાત કરીએ, હું કુણાલ મિશ્રા, મારા વિશે બે વાત કહું તો હું છેલ્લા 4 વર્ષથી કોમ્પિટિટિવ ફિલ્ડમાં બહોળો અનુભવ ધરાવું છું અને 1.5 વર્ષ મેં એક પ્રાઇવેટ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવી છે। કોમ્પિટિટિવ એક્ઝામમાં મારા સબ્જેક્ટની વાત કરું તો મેથેમેટિક્સ, રીઝનિંગ, કોમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજી તથા કરંટ અફેર જેવા સબ્જેક્ટ હું લઉં છું, જેમાં હું મારા 4 વર્ષનો બહોળો અનુભવ આપને સમક્ષ મૂકીશ, જે તમને જોવા મળશે લેસ ક્રેક ગુજરાત એક્ઝામમાં। તમારામાંથી અમુક જણ મને ઓળખતા પણ હશે અને જાણતા પણ હશે। મિત્રો, આજે લોકડાઉન જેવી સિચ્યુએશનમાં અનએકેડમી આપના માટે બેસ્ટ કઈ રીતે છે એ આપણે આગળ જણાવીએ। મિત્રો, અનએકેડમી એ ઇન્ડિયાનું સૌથી મોટું લાર્જેસ્ટ ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેના પર ગુજરાતના તેમજ ઇન્ડિયાના બેસ્ટ એજ્યુકેટર છે, જે તમને પોતાના સબ્જેક્ટમાં દરેક સબ્જેક્ટમાં ઊંડાણપૂર્વક નોલેજ આપશે। અનએકેડમી ચેનલ પર તમને કઈ કઈ વસ્તુ મળશે બરાબર એની વિગતો આપણે જાણીએ। સૌથી પહેલા વાત કરીએ તો અનએકેડમી લર્નિંગ એપ પર તમને ડેલી લાઈવ ક્લાસ જોવા મળશે। હા મિત્રો, અનએકેડમી લર્નિંગ એપ પર તમને ડેલી લાઈવ ક્લાસ તેમજ લેસ ક્રેક ગુજરાત એક્ઝામ પર તમને ડેલી લાઈવ ક્લાસ જોવા મળશે, જેમાં એજ્યુકેટર પોતાના સબ્જેક્ટનું ડીપલી નોલેજ તમને આપશે બરાબર, જેમાં તમારા જે પણ ડાઉટ હશે એ એજ્યુકેટર તમને સોલ્વ કરી આપશે। તદુપરાંત તેના અંદર તમે એજ્યુકેટર જોડે ડિસ્કશન પણ કરી શકો છો। અનએકેડમી લર્નિંગ એપ પર તમને સ્ટ્રક્ચર કોર્સ પણ જોવા મળશે। આ સ્ટ્રક્ચર કોર્સમાં તમે દરેક સબ્જેક્ટના, જેમ કે હું વાત કરું બંધારણ, પોલિટી, ઇતિહાસ બરાબર, આ દરેક કોર્સ તમને અનએકેડમીની લર્નિંગ એપ પર જોવા મળશે, જે ખૂબ જ ફૂલી સિલેબસ ડિઝાઇન કરેલા છે જે તમે જોઈ શકો છો। હવે ડેલી લાઈવ ક્લાસ તમને મળે છે, સ્ટ્રક્ચર કોર્સ તમને મળે છે, તો હવે ખૂટે છે શું? તો મિત્રો, આપણે હંમેશા જાણતા હોઈએ છીએ કે આપણને એવું લાગતું હોય છે કે ભાઈ મેં વાંચી લીધું છે, મને બધું જ આવડે છે, તો એના માટે અનએકેડમી તમારું નોલેજ ચેક કરવા માટે ડેલી લાઈવ ટેસ્ટ તથા ક્વિઝનું પણ આયોજન કરેલું છે, જેના અંદર તમે કેટલા પાણીમાં છો, ઓલ ગુજરાતમાં તમારું રેન્ક કયું છે તે તમે આ લાઈવ ટેસ્ટ અને ક્વિઝ મારફતે જોઈ શકો છો। અને મિત્રો, કહેવાય છે ને કે સોને પે સુહાગા, તો એના માટે અનએકેડમીની જો તમે એપ લો છો તો તમને અનલિમિટેડ એક્સેસ મળે છે મિત્રો। હા મિત્રો, અનલિમિટેડ એક્સેસ તમને મળે છે, જેમાં તમે કોમ્પ્યુટર મોબાઈલ થી તમે જોઈ શકો છો। આગળ વાત કરીએ તો મિત્રો, હું વાત કરું કોર્સની, તો અનએકેડમી પર તમને સાયન્સ અને ટેકનોલોજી, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, હા મિત્રો, તેમજ વિભિન્ન વિભિન્ન પ્રકારના કોર્સ જોવા મળશે। મિત્રો, ગુજરાતના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ખૂબ જ નબળું હોય છે, જેના માટે અનએકેડમીએ ટોટલ 22 કોર્સ અંદર ડિઝાઇન કરેલા હોય છે બરાબર। વાત કરીએ કે બિન સચિવાલયમાં ઉપયોગી એવા સબ્જેક્ટની, તો પબિટ જેવો સબ્જેક્ટ ખૂબ જ ઉપયોગી છે, જે પણ અનએકેડમી લર્નિંગ એપ પર ડિઝાઇન કરેલું છે। અને આ બધા સબ્જેક્ટમાં મહત્વપૂર્ણ તમે તૈયારી કરો અને એ તૈયારીમાં સંપૂર્ણ આયોજન બંધ ટેસ્ટ આપવા માટે એક ટેસ્ટનું પણ અનએકેડમીએ આયોજન કરેલું છે, જ્યાં તમે તમારા ટાઈમની અનુકૂળતાએ અલગ અલગ ટેસ્ટ આપી શકો છો। હા મિત્રો, આ બધું સાંભળીને તમને આશ્ચર્ય થશે કે હા, આ એપ રજીસ્ટર કેવી રીતે કરાવી? તો ખૂબ જ ઇઝી પ્રોસેસ છે, તમારે ગૂગલ પ્લે જેવા સ્ટોર પર જવાનું છે અને ત્યાંથી અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરવાનું છે। તમે જેવું અનએકેડમી લર્નિંગ એપ
ડાઉનલોડ કરો છો તો તમારા સામે એક હોમ પેજ આવે છે જ્યાં તમારે જીપીએસસી સબસ્ક્રિપ્શન પર જવાનું છે. ત્યાં તમને 1 મંથ 3 મંથ 6 મંથ 12 મંથ અને 24 મંથ ના અલગ અલગ કોર્સ જોવા મળશે બરાબર. પણ મિત્રો જો તમે તૈયારી કરવા માંગતા હોય તો મારા મત મુજબ જો તમે 12 મંથ અને 24 મંથ નો કોર્સ સબસ્ક્રાઇબ કરો તો ખૂબ જ ઉપયોગી નીવડશે કારણ કે તૈયારી કરવામાં સમય માંગી લે છે બરાબર. મિત્રો અનએકેડમી પર જો તમે 12 મંથ નું સબસ્ક્રિપ્શન લો છો તો એની કિંમત 7000 છે મિત્રો. કેટલી છે? 7000. પણ જો તમે મારો કોડ યુઝ કરો છો જે છે KMUS તો તમને એમાં અનએકેડમી વાળા 10% નું ડિસ્કાઉન્ટ આપે છે જેથી કોર્સની કિંમત થઈ જશે 6350. મિત્રો કેટલી થશે? 6350. અને જો તમે ગ્રેજ્યુએશનમાં હો અને તૈયારી કરવા માંગતા હો તો હું તો તમને સલાહ આપીશ કે 24 મંથનું સબસ્ક્રિપ્શન લો જે તમને પડશે 8400 માં. મિત્રો કેટલામાં પડશે? 8400. પણ જો તમે મારો કોડ યુઝ કરો છો KMUS, મિત્રો યાદ રાખજો KMUS, તો તમને આ કોર્સની ફીસ પડે છે 7560. મિત્રો એક કવિએ ખૂબ જ સરસ લખ્યું છે કે જ્ઞાનમાં કરેલું રોકાણ, મિત્રો જ્ઞાનમાં કરેલું રોકાણ સૌથી શ્રેષ્ઠ વ્યાજ આપે છે. એટલે તમારી અનુકૂળતાએ 12 મહિના કે 24 મહિનાનો કોર્સ સબસ્ક્રાઇબ કરજો બરાબર. આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ મિત્રોનો એક મૂંઝવણ ભર્યો ક્વેશ્ચન રહે છે કે સાહેબ ગુજરાત સરકાર દ્વારા લેવાતી વર્ગ 1 2 3 ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળ કેવી રીતે કરવી, ખૂબ જ ઓછા સમયમાં કેવું વાંચવું, કઈ રીતે રિવિઝન કરવું, કઈ બુકો વાંચવી, તો એના માટે હું તમારા સમક્ષ આ લેક્ચર લઈને આવ્યો છું. મિત્રો હું તમને જે 6 આધાર સ્તંભ કહીશ, જો તમે આ 6 આધાર સ્તંભ ફોલો કરશો તો તમે ગુજરાત સરકાર દ્વારા લેવાતી વર્ગ 1 2 3 એ તમામ એક્ઝામ ક્રેક કરી શકો છો. હા મિત્રો આ 6 આધાર સ્તંભ શું હશે એ આપણે વિગતવાર જોઈએ. સૌથી મિત્રો પહેલું આધાર સ્તંભ છે, તમારે સૌથી પહેલા ગોલ નક્કી કરવું પડશે. તમારે દ્રઢ નિશ્ચય કરવું પડશે કે મારે આ વર્ષે જીપીએસસી એક્ઝામ ક્રેક કરવી છે બરાબર. ગોલ નક્કી કર્યા પછી તમારે એ એક્ઝામની એક્ઝામ પેટર્ન જોવી પડશે, એનું સિલેબસ જોવું પડશે કે એ એક્ઝામમાં કેટલા સબ્જેક્ટ આવે છે એ તમારે જોવું પડશે. એક્ઝામ પેટર્ન નક્કી કર્યા પછી તમારે એ એક્ઝામ માટે કોચિંગ રખાવું છે કે નથી રખાવું, ઓનલાઈન કોચિંગ રખાવું છે કે ઓફલાઈન કોચિંગ રખાવું છે બરાબર. એ વિગતો તમારે જાણવી પડશે બરાબર, કે હું જાતે તૈયારી કરીશ તો હું પાસ થઈશ, એ બધી વિગતો આપણે આગળ ચર્ચા કરીશું. ચોથા નંબરની વાત કરીએ તો હું કઈ બુક વાંચીશ કે જેથી મારી એક્ઝામ નીકળશે બરાબર, કે મારે ગુજરાત ગવર્મેન્ટની બુકો વાંચવી પડશે, કે હું અધર પબ્લિકેશનની બુક વાંચું, કે હું એનસીઆરટી વાંચું, કે હું હિન્દી બુક વાંચું, કે હું ઇંગ્લિશ બુક વાંચું, એ દરેકની આપણે આગળ ચર્ચા કરીશું. પાંચમા નંબર પર આવે છે કે જો હું મેં રમતમાં ભાગ લીધો છે એટલે કે આ ગુજરાત સરકારની એક્ઝામ હું આપવાનો છું તો એના જૂના પેપર મારે જોવું પડશે, એના કટ ઓફનું એનાલિસિસ કરવું પડશે, એનું સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ કરવું પડશે, એ પણ આપણે આગળ જોશું બરાબર. અને સૌથી છેલ્લે જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે ટાઈમ ટેબલ, રિવિઝન અને મોક ટેસ્ટ. જો મિત્રો આ છઠ્ઠું પિલર તમે નહીં જોવો તો તમે કોઈ પણ એક્ઝામ ક્રેક કરી શકશો નહીં. એટલે મારા મત પ્રમાણે કે આ છઠ્ઠા નંબરનું જે તમારું પિલર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો ટાઈમ ટેબલ બનાવો, ટેસ્ટ બનાવો, કઈ રીતે બનાવશો, કઈ રીતે રિવિઝન કરશો, એ દરેક વસ્તુ આપણે છઠ્ઠા પિલરમાં જોશું. તો વિગતવાર આપણે જોઈએ કે સ્ટેપ નંબર 1 કે તમારું ગોલ નક્કી કરો. મિત્રો સૌ પ્રથમ તમે તમારું ગોલ નક્કી કરો બરાબર, કે તમે કરી શકો છો અને તમે કરીને જ રહેશો બરાબર. જો તમે માનો છો કે તમે કરી શકો છો તો તમે તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે બરાબર. તો સૌ પ્રથમ તમે નક્કી કરો કે મારે જીપીએસસી ક્રેક કરવી છે, મારે પીએસઆઈ ક્રેક કરવી છે, મારે પીઆઈ ક્રેક કરવી છે, એનો ગોલ નક્કી કરો. ગોલ નક્કી થઈ ગયા બાદ તમારે ડિસાઈડ કરવું પડશે કે તમારે કઈ એક્ઝામ આપવી છે. તમારે જીપીએસસીની એક્ઝામ આપવી છે, તમારે ગુણ સેવાની એક્ઝામ આપવી છે, કે તમારે લોકરક્ષકની એક્ઝામ આપવી છે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા લેવાતી આ 3 બોર્ડ એટલે કે આ 3 કમિશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં ક્લાસ 1 2 ક્લાસ 3 અને જો તમને ખાખીનો શોખ હોય
કોન્સ્ટેબલ જેવી પીએસઆઈ જેવી એક્ઝામ કન્ડક્ટ કરાવતી હોય છે. હવે મને ખબર પડી કે ગુજરાતમાં 3 એક્ઝામ છે, જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ અને લોક રક્ષક ભરતી બોર્ડ. તો આ 3 બોડીમાં મારે કઈ એક્ઝામ ક્રેક કરવી છે તો એનું એક્ઝામ પેટર્ન જોશું આપણે. તો હું વાત કરું આજે જીપીએસસી, કે મેં ડિસાઈડ કરી લીધું કે મારે જીપીએસસી એક્ઝામ ક્રેક કરવી છે. તો સૌ પ્રથમ હું જીપીએસસી ની એક્ઝામ પેટર્ન જોઈશ કે જીપીએસસી કેટલા તબક્કામાં એક્ઝામ પૂરું કરાવે છે, એની એક્ઝામનું સિલેબસ શું હોય છે, એનું એક્ઝામનું કટ ઓફ શું હોય છે, આ દરેક વસ્તુ આપણે જોશું. બરાબર મિત્રો, હું તમને જીપીએસસી કેમ કહું છું તો સૌથી વાત કરીએ તો જીપીએસસી નિયમિત તબક્કે એક્ઝામ લે છે. હા મિત્રો, નિયમિત તબક્કે એક્ઝામ લે છે બરાબર. અને તમને નવાઈ થશે કે જીપીએસસી એક વર્ષમાં સંપૂર્ણ તબક્કા વાઇઝ એક્ઝામ પૂરી કરાવે છે. અને તમે અવારનવાર જાહેરાત જોતા હશો કે હું વાત કરું કે 2020 ચાલે છે તો જુલાઈ મહિનામાં જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ આવવાની છે. મિત્રો 2020 માં જીપીએસસી 600+ જેવી એક્ઝામ કન્ડક્ટ કરાવવાની છે, જે જુલાઈ મહિનાથી ફોર્મ ભરાવવાના ચાલુ થશે. બરાબર, આવી અલગ 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 જાહેરાતો તમે ન્યૂઝ પેપરમાં જોઈ હશે. બરાબર મિત્રો, જીપીએસસી એક્ઝામ આ વર્ષે લેશે, તમે એ ચિંતા ના કરો કે જીપીએસસી આ વર્ષે એક્ઝામ મોડી કરશે. મિત્રો આજ નહીં તો કાલે જીપીએસસી એક્ઝામ તો લેવાનું છે, પણ જો એ એક્ઝામ લેશે તો મારી તૈયારી છે એવા આત્મવિશ્વાસ સાથે ચાલો. બરાબર, હવે વાત કરીએ કે જીપીએસસી જે એક્ઝામ લે છે એ કેટલા તબક્કામાં એક્ઝામ લે છે. તો મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 ની વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 1-2 એ 3 તબક્કામાં એક્ઝામ થાય છે. બરાબર, જે એક્ઝામ 2020 માં તમને જોવા મળશે, જેની જાહેરાત જૂન અને જુલાઈથી આવવાનું ચાલુ થઈ જશે. 3 તબક્કાની વાત કરીએ તો સૌથી પહેલા જીપીએસસી પ્રી એક્ઝામ લે છે, પછી જીપીએસસી મેન્સ એક્ઝામ લે છે, અને પછી જીપીએસસી ઇન્ટરવ્યુ લે છે. તો જીપીએસસી જે પ્રી એક્ઝામ લે છે એમાં જનરલી 2 પેપર હોય છે, જનરલ સ્ટડીઝ 1 અને જનરલ સ્ટડીઝ 2, જેને માર્ક્સ ની વાત કરીએ તો 200-200 માર્ક્સ ના 2 પેપર હોય છે, એટલે કે ટોટલ 400 માર્ક્સ નું પેપર હોય છે. આ પ્રી એક્ઝામ 3-3 કલાકની હોય છે. હા મિત્રો, પેપર 1 3 કલાકનું હોય છે અને પેપર 2 પણ 3 કલાકનું હોય છે. તમે પ્રી એક્ઝામ કાઢો છો તો તમને જીપીએસસી મેન્સ માટે બોલાવે છે. મેન્સમાં ટોટલ 6 સબ્જેક્ટ હોય છે, જેમાં લેંગ્વેજના 2 પેપર હોય છે, ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, એસે અને જનરલ સ્ટડીઝ 1, 2 અને 3, જે ટોટલ 900 માર્ક્સની એક્ઝામ હોય છે. બરાબર, તમે આ 900 માર્ક્સની એક્ઝામ કાઢો છો તો છેલ્લે તમારું ઇન્ટરવ્યુ થાય છે અને એક વર્ષમાં આ સંપૂર્ણ તબક્કા પૂરા થાય છે. હા મિત્રો, મેં એવા પણ માણસો જોયા છે કે જે એક વર્ષમાં તૈયારી કરીને એક્ઝામ કાઢી છે. બરાબર, હું તમને વાત કરીશ ડોક્ટર રિદ્ધિ મેમ, બરાબર, આ લોકો એક વર્ષની તૈયારી કરીને સંપૂર્ણ એક્ઝામ ક્રેક કરી છે. વાત કરી કે જો તમને ખાખીનો શોખ હોય તો જીપીએસસી દર વર્ષે પીઆઈ જેવી એક્ઝામ કન્ડક્ટ કરાવે છે. બરાબર, જેમાં પીઆઈમાં તમારે 3 તબક્કામાં એક્ઝામ હોય છે. પ્રી હોય છે, જે પેપર હોય છે 300 માર્ક્સનું, પ્રી તમે નીકાળશો. પછી તમારે મેન્સ હોય છે, બરાબર, જેમાં 4 પેપર હોય છે, 2 પેપર લેંગ્વેજના હોય છે, ગુજરાતી અને ઇંગ્લિશ, અને 2 પેપર હોય છે જીએસના. અને તમે આ મેન્સ એક્ઝામ એપીયર થાવ છો તો તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે. મિત્રો, વારંવાર પેપરમાં આવું કંઈક કટિંગ આવતું હોય છે, અને આ વાત સાચી છે મિત્રો કે રાજ્યમાં પોલીસ વિભાગમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે. બરાબર, જો તમને ખાખીનો શોખ હોય તો આજના દિવસે તૈયારી કરવાનું ચાલુ કરી દો. બરાબર, હવે વાત કરીએ કે જીપીએસસી સુપર ક્લાસ 3 ની પણ એક્ઝામ લે છે, જેમ કે હું વાત કરું ડીવાયએસઓ, એસટીઆઈ, આ બધી સુપર ક્લાસ 3 માં એક્ઝામ છે, જેમાં 2 તબક્કામાં તમારી એક્ઝામ થાય છે. પહેલો જે તબક્કો હોય છે, જેને આપણે કહેતા હોઈએ છીએ પ્રી. બરાબર, આ પ્રીના અંદર બરાબર, આ જે પ્રી છે એના અંદર 200 માર્ક્સ નું પેપર હોય છે, અને પછી આવે છે મેન્સ. આ મેન્સના અંદર બરાબર તમારા 4 પેપર હોય છે, ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, જનરલ સ્ટડીઝ 1 અને 2, જે ટોટલ 400 માર્ક્સ નું હોય છે. મિત્રો, આ વર્ષના એન્ડમાં જીપીએસસી, ડીવાયએસઓ તથા એસટીઆઈ જેવી એક્ઝામ કન્ડક્ટ કરાવવાનું છે. હવે તમને એક્ઝામની પેટર્ન વિશે તો ખબર પડી ગઈ છે, હવે આપણે આગળ વાત કરીએ કે સાહેબ આ એક્ઝામમાં સિલેબસ શું હોય છે, મારે કયા સબ્જેક્ટ તૈયાર કરવા કે જેથી હું આ એક્ઝામ ક્રેક કરી શકું. તો મિત્રો,
તમે જીપીએસસી ક્લાસ 1 2 જો ક્લાસ 3 જો પીઆઈ જો કે એસટીઆઈ જો કે ડીવાયએસઓ જો આમાં તમારે ટોટલ 8 સબ્જેક્ટ તૈયાર કરવાના હોય છે વાત કરીએ હિસ્ટ્રી તો હિસ્ટ્રીમાં ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ ઇતિહાસ પછી આવે છે સાંસ્કૃતિક વારસો બરાબર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારતનો સાંસ્કૃતિક વારસો પછી એના પછી આવે છે ભારતનું બંધારણ બરાબર અને ચોથા નંબર પર આવે છે ગણિત અને રીઝનિંગ બરાબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય તમારું ગણિત અને રીઝનિંગ સારું હશે તો તમે કોઈ પણ એક્ઝામ કાઢી શકશો પછી આવે છે પાંચમો સબ્જેક્ટ ભારતનું અર્થવ્યવસ્થા જેને આપણે ઇકોનોમિક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ છઠ્ઠા નંબર પર આવે છે સાયન્સ અને ટેકનોલોજી અને સાતમા નંબર પર આવે છે ભૂગોળ અને સૌથી છેલ્લે જે દરેક એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વેઇટેજ ધરાવે છે કરંટ અફેર મિત્રો આ આઠ સબ્જેક્ટ તમે જીપીએસસી 1 2 આપો પીઆઈ જેવી એક્ઝામ આપો કે ડીવાયએસઓ એસટે આપો આ આ સબ્જેક્ટ તમારે તૈયાર કરવાના છે એટલે તો મેં તમને કીધું કે તમે આ સબ્જેક્ટ તૈયાર કરો છો તો એક વર્ષમાં તમે 4 થી 5 એક્ઝામ આપી શકો છો અને કઈ રીતે તૈયારી કરવી કઈ રીતે સબ્જેક્ટને એપ્રોચ આપવો બરાબર એ દરેક વસ્તુ હું તમને આવનારા વિડીયોમાં સમજાવીશ પણ મિત્રો હું જે તમને બુક વાંચવાનું કહું હું જે મારી નોટ તમને પ્રોવાઈડ કરું એનાથી વિશેષ તમારે કશું કરવાની જરૂર નથી બરાબર હું મારા સબ્જેક્ટની ગેરંટી લઉં છું કે એમાં હું તમને મારા 4 વર્ષનો સંપૂર્ણ અનુભવ એ તમને આપીશ હવે મને સબ્જેક્ટમાં ખબર પડી ગઈ મને એક્ઝામ પેટર્ન પણ ખબર પડી ગઈ હવે મારા મનમાં એક ક્વેશ્ચન થશે કે હું ટ્યુશન રખાવું કે ના રખાવું ટ્યુશન રખાવું તો ઓનલાઈન ટ્યુશન રખાવું કે ઓફલાઈન ટ્યુશન રખાવું કે જાતે તૈયાર કરું મિત્રો તમે ઓનલાઈન ટ્યુશન રખાવશો કે ઓફલાઈન ટ્યુશન રખાવશો કે જાતે મહેનત કરશો પણ મિત્રો તૈયારી તમારે જ કરવાની છે કહેવાય છે ને કે મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી મિત્રો ઓનલાઈનના પોતાના ફાયદા છે અને જ્યારે ઓફલાઈનના પોતાના ફાયદા છે હું વાત કરું તમને સ્ટેપ બાય સ્ટેપ તો હું વાત કરું કે એક બાજુ હું વાત કરું છું ઓનલાઈનની મિત્રો ઓનલાઈનમાં તમને બેસ્ટ એજ્યુકેટર મળે છે બરાબર તમને એક કરતા વધારે ઓનલાઈન પ્લેટફોર્મ પર એજ્યુકેટર મળે છે જે પોતાના સબ્જેક્ટમાં નિષ્ણાત હોય છે બરાબર અને જ્યારે ઓફલાઈનની વાત કરું તો ઓફલાઈનમાં તમને એજ્યુકેટર પણ મળે છે પણ તમે જે જગ્યાએ ક્લાસ રખાવો છો જરૂર નથી કે ત્યાં બધા જ એજ્યુકેટર એટલે કે બધા શિક્ષક સારા હોય બરાબર જ્યારે અહીંયા તમને ઓપ્શન મળે છે જો એક શિક્ષક સારો નથી તો બીજો શિક્ષક એટલે કે બેસ્ટ એજ્યુકેટર તમને અહીંયા મળશે બીજી વસ્તુ કે અહીંયા સિલેબસ પૂરેપૂરો સંપૂર્ણપણે કમ્પ્લીટ કરવામાં આવે છે જ્યારે ઓફલાઈન ક્લાસીસમાં મેં અમુક જગ્યાએ સાંભળ્યું છે કે પૈસા લઈ લેવામાં આવે છે અને સિલેબસ અઠવચ્ચેથી મૂકી દેવામાં આવે છે અથવા તો 70-80% સિલેબસ પૂરું કરવામાં આવે છે બરાબર જ્યારે અહીંયા તમારો સિલેબસ કમ્પ્લીટ થયા પછી તમે 2-3 વખત એને જોઈ શકો છો અથવા એના કરતા પણ વધારે તમે જોઈ શકો છો તમે રિવિઝન કરી શકો છો જ્યારે અહીંયા સિલેબસ એક વખત પૂરો થઈ ગયો પછી તમે પણ છૂટા થઈ જાઓ છો વાત કરીએ અહીંયા ટાઈમની અહીંયા તમારો ટાઈમનો સદુપયોગ થાય છે તમારે કોઈ પણ કોચિંગ ક્લાસીસ જવાની જરૂર નથી બરાબર એ તમારો ટાઈમ બચે છે બરાબર અને લાઈવ ટેસ્ટ મિત્રો લાઈવ ટેસ્ટ બરાબર તમારો તમારો જોડે કેટલો નોલેજ છે ગુજરાતમાં તમારો રેન્ક કયો છે આ બધી જ વસ્તુ તમને ઓનલાઈન મીડિયમ દ્વારા મળી રહે છે જ્યારે અહીંયા ટેસ્ટ અને ટાઈમ તમે કોઈ પણ કોચિંગ ક્લાસીસમાં જાઓ છો આવો છો ત્યાં બધા બેસીને વાતો કરો છો અહીંયા તમારો ટાઈમ કન્ઝ્યુમ થાય છે જ્યારે અહીંયા તમારો ટાઈમ કન્ઝ્યુમ થતું નથી અને સૌથી મહત્વની વાત જે મેં કીધું હતું કે જ્ઞાનમાં કરેલું રોકાણ કોઈ દિવસ ખોટું જતું નથી અહીંયા તમારી ફીસ ઓછી હોય છે જ્યારે અહીંયા તમારા જોડે ખૂબ જ ફીસ વસૂલ કરવામાં આવે છે બરાબર તો મિત્રો ઓનલાઈન અને ઓફલાઈનના ફાયદા છે જો મિત્રો આમાં પણ હું તમને કહીશ કે તમે સેલ્ફ ડિસિપ્લિન વાળા માણસો છો બરાબર કયા માણસો છો સેલ્ફ ડિસિપ્લિન વાળા તો તમે ઓનલાઈન તરફ આગળ વધો અને જો તમે સેલ્ફ ડિસિપ્લિન વાળા માણસ નથી તો તમે ઓફલાઈન તરફ વધો બરાબર તમને લાત મારીને ઘરેથી બહાર ભગાડવામાં આવે તો તમે ઓફલાઈન તરફ જાઓ અને જો તમારામાં સેલ્ફ ડિસિપ્લિન છે તો તમે ઓનલાઈન કોર્સિસ જોઈન કરો બરાબર હવે વાત આગળ કરીએ કે બુકો કઈ વાંચવી કયા પબ્લિકેશનની બુક વાંચવી
મિત્રો એક પેપરનું કટિંગ મેં મૂક્યું છે, તમે જોઈ શકો છો કે ધોરણ 5 થી 12 ના મજબૂત પાયો કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવાની સફળતાની સીડી છે. મિત્રો ડીવાયએસઓનું પેપર ગયું હતું ને, તો એના પછી તરત જ બીજા દિવસે પેપરમાં આ કટિંગ આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા પણ કહેવામાં આવે છે કે ધોરણ 5 થી 12 જે તમારી જીસીઆરટી બુક છે એ ખૂબ જ ઉપયોગી છે. એટલે મિત્રો તમે તૈયારીમાં આવ્યા છો તો સૌથી પહેલા તમારી જીસીઆરટી કમ્પ્લીટ કરો બરાબર. 6 થી 12 કયા કયા સબ્જેક્ટ? તો સામાજિક વિજ્ઞાન, જનરલ સાયન્સ એટલે કે વિજ્ઞાન. જો તમારું એ કમ્પ્લીટ થાય છે પછી તમે ગુજરાત ગવર્મેન્ટના સોર્સિસ વાપરો બરાબર. એટલે કે એ કયા સોર્સિસ? તો ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની બુકો. મિત્રો કઈ બુકો? ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની બુકો. જો તમારી એ પણ કમ્પ્લીટ થઈ જાય છે, રિવિઝન થઈ જાય છે, તો તમે ગુજરાત સરકાર દ્વારા, ગુજરાત માહિતી કમિશન દ્વારા બુકો બહાર પાડવામાં આવે છે એ પણ તમે એ લઈ શકો છો. જેમ કે જોરાવરસિંહ જાદવ બરાબર, ગુજરાત ગ્લાન્સ, આ બધી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બુક બહાર પાડવામાં આવે છે. અને બીજી વસ્તુ કે તમે આ બધી જ વસ્તુ વાંચો છો તો તમારી પોતાની નોટ બનાવો મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, તમારી પોતાની નોટ હોવી જોઈએ જેથી રિવિઝન કરતી વખતે તમને ખૂબ જ ઉપયોગી નીવડે. અને વાત કરીએ સૌથી કે ડેલી કરંટ અફેર. મિત્રો ડેલી કરંટ અફેર માટે તો હું તમને એક જ સલાહ આપીશ કે આપણી ચેનલ પર મનીષ સિંધીસનનો લેક્ચર જુઓ, જે ખૂબ જ તમને ઉપયોગી નીવડશે બરાબર. એ દરેક સોર્સિસ લઈ લે છે, તો મનીષ સિંધી સરનો લેક્ચર ખૂબ જ સારો અને સચોટ છે, જેમાં કરંટ અફેરની બધી વિગતો મળી જશે. મિત્રો આગળ વધીએ તો આ જો મેં તમારા સમક્ષ અમુક બુકો મૂકી છે, જેમ કે સામાજિક વિજ્ઞાન 6ઠા ધોરણની, 7મા ધોરણની બરાબર, 8મા ધોરણની બરાબર, એવી રીતે મેં વાત કરીએ ભૂગોળની બુકો મૂકી છે બરાબર. અને માહિતી કમિશનર દ્વારા લેવાતી પુસ્તકો જે આવે છે, જે તમે જોઈ શકો છો, ગુજરાતના સ્થાપત્ય કલાઓ દેખાય છે મિત્રો બરાબર. તમે આ ગાંધી બાપુની બુક પણ જોઈ શકો છો, દાંડી કૂચ, ગુજરાત સરકાર દ્વારા લોક ઉત્સવ અને મેળાઓની બુક છે, તમને સાંસ્કૃતિક વાર્તામાં ખૂબ જ ઉપયોગી થશે. જો તમે વન રક્ષક જેવી તૈયારી કરતા હો તો આ ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક વનો પણ જેવી બુકો બહાર પડેલી છે બરાબર. જો તમે એટી દિયો દિયો જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ જો આદિજાતિ વિકાસ માટે પણ ગુજરાત સરકાર માહિતી કમિશનરે બુકો બહાર પાડી છે. તો મિત્રો ઓથેન્ટિક સોર્સનો યુઝ કરો બરાબર. બહાર માર્કેટમાં ઘણી બધી બુકો વેચાય છે બરાબર, કોઈ બ્લેક એન્ડ વ્હાઈટ વેચે છે તો કોઈ રંગીન વેચે છે, પણ હું હંમેશા તમને પ્રિફર કરીશ કે તમે ઓથેન્ટિક બુકનો યુઝ કરો બરાબર. આગળ વાત કરીએ કે વાંચવું તો કેટલા કલાક વાંચવું બરાબર. રાતે વાંચવું, સવારે વાંચવું બરાબર, 10 કલાક વાંચવું, 12 કલાક વાંચવું, 24 કલાક વાંચવું. મિત્રો વાંચવાની પણ એક સ્ટ્રેટેજી હોય છે બરાબર. જો વાંચવાનું 10 કલાક કે 12 કલાક કે 24 કલાક હોત તો ઘણા બધા વિદ્યાર્થીઓ 24 કલાક વાંચીને એક્ઝામ ક્યારની ક્રેક કરી લીધી હોત. પણ વાંચવું કઈ રીતે બરાબર? મેં ઘણા બધા ટોપરના ઇન્ટરવ્યુ જોયા છે અને આપણી ચેનલ પર ઇન્ટરવ્યુ મૂકવામાં આવે છે, તો ટોપરો શું કહે છે કે 10 કલાક 12 કલાક વાંચવાથી એક્ઝામ ક્રેક નથી થતી, કે નાઇટે રાતે વાંચવાથી કે દિવસે વાંચવાથી એક્ઝામ ક્રેક નથી થતી. મિત્રો એક્ઝામ ક્રેક થાય છે કે તમે એક ટાઈમ ટેબલ બનાવો, ક્વોલિટી બેઝ રીડિંગ કરો. ધારો કે આજે હું 3 કલાક વાંચું છું તો હું સંપૂર્ણપણે 3 કલાક વાંચું છું બરાબર, એમાં મને સારું ક્વોલિટી રીડિંગ થાય છે. મિત્રો ક્વોન્ટિટી રીડિંગ આપણે કરવાનું જ નથી, કારણ કે ક્વોન્ટિટી રીડિંગથી કોઈ દિવસ એક્ઝામ ક્રેક થતી નથી. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, ટાર્ગેટ બેઝ રીડિંગ કરો. તમે ટાઈમ ટેબલ બનાવો કે આજે દિવસમાં મારે આટલી વસ્તુ વાંચી કાઢવાની છે, તો રાત સુધીમાં એટલી વસ્તુ પૂરી થઈ જવી જોઈએ. મિત્રો જ્યાં સુધી તમારો ટાર્ગેટ પૂરો ના થાય ને મિત્રો, ત્યાં સુધી તમને ઊંઘ ના આવી જોઈએ બરાબર. તમે જેટલા ટોપરના ઇન્ટરવ્યુ જોશો એ લોકો ટાર્ગેટ બેઝ જ રીડિંગ કરતા હોય છે. અને સૌથી વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે આ કોમ્પિટિટિવ ફિલ્ડમાં ઉપયોગી છે, રિવિઝન બરાબર. રિવિઝન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રિવિઝનનો પોતાનો એક મિનિંગ જ નીકળે છે, રી વત્તા વિઝન બરાબર. એટલે જો મિત્રો રિવિઝન નહીં હોય તો તમે જે કરેલું છે બધું નકામું છે બરાબર. એટલે તમારે 1 દિવસે રીડિંગ, 7 દિવસે રીડિંગ, 15 દિવસે રીડિંગ અને 1 મહિનાનું રીડિંગ બરાબર. એટલે કે રિવિઝન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી તમે રિવિઝન નથી કરતા ને ત્યાં સુધી બધી જ વસ્તુ નકામી છે બરાબર. મિત્રો એક બુક મિનિમમ 7 થી 8 વખત વંચાય ને ત્યારે તમારા મગજમાં જઈને એ બુકો
બેસી જાય છે બરાબર એટલે રિવિઝન નું પોતાનું ખૂબ જ મહત્વ છે રિવિઝન એક દિવસ નું પણ હોય છે ચાર દિવસ નું પણ હોય છે સાત દિવસ નું પણ હોય છે 15 દિવસ નું પણ હોય છે એક મહિના નું પણ હોય છે એ આપણે આવનારા લેક્ચર માં સમજશું કે રિવિઝન કરવાની રીતો કઈ કઈ છે બરાબર હવે વાત કરીએ કે મિત્રો છેલ્લા 3 વર્ષ નું મેં જીપીએસસી નું એક નાનું એનાલિસિસ મૂક્યું છે જેમ કે જીપીએસસી ક્લાસ 1 2 ની એક્ઝામ નું તો જીપીએસસી ક્લાસ 1 2 4/6/2007 પહેલી એક્ઝામ હતી 2018 માં પણ એક્ઝામ હતી 2019 માં પણ એક્ઝામ હતી એ જ રીતે વાત કરીએ પીઆઈ તો પીઆઈ ની બે એક્ઝામ અત્યાર સુધી ગઈ છે અને ત્રીજી એક્ઝામ આવવાની છે પણ કોરોના મહામારીના ચાલતે એક્ઝામ થોડી પાછળ ગઈ છે અને વાત કરીએ ડીવાયએસઓ જેને આપણે સુપર ક્લાસ 3 કહેતા હોય છે એ દરેક એક્ઝામ નું એક નાનું એનાલિસિસ મેં મૂક્યું છે મિત્રો આ એનાલિસિસ માં મને જાણવા એ મળ્યું છે કે જો જીપીએસસી 400 માર્ક્સ નું એક્ઝામ લે છે કેટલા માર્ક્સ નું 400 માર્ક્સ નું મિત્રો જીપીએસસી જો 400 માર્ક્સ નું એક્ઝામ લે છે તો એના અંદર આ 8 સબ્જેક્ટ આવે છે બરાબર એટલે કે એક સબ્જેક્ટ નું 50 માર્ક્સ નું એવરેજ માર્ક્સ બનતું હોય છે અને પીઆઈ ની એક્ઝામ મિત્રો 300 માર્ક્સ ની હોય છે કેટલા માર્ક્સ ની હોય છે 300 તો એક સબ્જેક્ટ પાછળ 35 થી 40 માર્ક્સ નું વેટેજ હોય છે બરાબર અને વાત કરીએ ડીવાયએસઓ ને એસટીઆઈ જે 500 માર્ક્સ ની પ્રી એક્ઝામ હોય છે તો દરેક સબ્જેક્ટ માં 25 થી લઈને 20 માર્ક્સ નું વેટેજ હોય છે બરાબર જેનું એક નાનું એનાલિસિસ મેં આપની સમક્ષ મૂક્યું છે ચલો એને વિસ્તારપૂર્વક સમજીએ બરાબર ચલો વાત કરીએ જીપીએસસી ક્લાસ 1 2 ના કટ ઓફ અને એનાલિસિસ ની બરાબર છેલ્લા 3 વર્ષ નું મેં એનાલિસિસ મૂક્યું છે બરાબર ગુજરાતીમાં એક કહેવત છે નિશાન ચૂક માફ બરાબર એક કહેવત પ્રમાણે આગળ વધીએ તો જીપીએસસી 2017 માં એક એક્ઝામ કન્ડક્ટ કરે છે જીપીએસસી 2017 માં આમાં સિલેબસ આખું ચેન્જ થઈને આવ્યું હતું જેની એક્ઝામ પેટર્ન આખી અલગ હતી અને એડવર્ટાઇઝ નંબર હતું 121 2016 અને 17 મિત્રો આ એક્ઝામ માં કુલ 393 જગ્યાઓ હતી અને પેપર લેવાયું 400 માર્ક્સ નું અને 400 માંથી કટ ઓફ અટક્યું 113 બરાબર મિત્રો આ ઓપન નું કટ ઓફ છે જો તમે કેટેગરીમાં આવતા હોય તો જે તે કેટેગરી નું તમે 5-10 માર્ક્સ ઓછા કરી શકો છો એટલે તમે જોશો તો ફક્ત 28.25% રિઝલ્ટ હતું એટલે કે 100 એ તમારા 29 ક્વેશ્ચન સાચા પડે બરાબર તો તમે જીપીએસસી આરામથી ક્રેક કરી શકો છો બરાબર આ વેકેન્સી એક વર્ષના તબક્કામાં પૂર્ણ થાય છે પછી જીપીએસસી 2018 માં પાછી બીજી એક્ઝામ લઈને આવે છે ક્લાસ 1 2 ની અને આના અંદર મિત્રો 294 જેવી જગ્યા હોય છે કેટલી જગ્યા હોય છે 294 જેવી જગ્યાઓ બરાબર અને તમને આશ્ચર્ય થશે કે આ વર્ષે એટલે કે 2018 માં પાછું જીપીએસસી એક્ઝામ લે છે અને કટ ઓફ અટકે છે 120 માર્ક્સ તો આને હું પર્સન્ટેજમાં કાઉન્ટ કરું તો ફક્ત ને ફક્ત 30% રિઝલ્ટ કેટલું મિત્રો ફક્ત ને ફક્ત 30% રિઝલ્ટ બરાબર ફરીથી જીપીએસસી 2019 માં વેકેન્સી લઈને આવે છે અને આ વખતે વેકેન્સીની સંખ્યા હોય છે 101 તમે જોઈ શકો છો મિત્રો જીપીએસસી વર્ષે ને વર્ષે વેકેન્સી ઓછી કરતી જાય છે અને કટ ઓફ ફક્ત 139.06 એટલે કે 34.75% રિઝલ્ટ બરાબર એટલે કે તમે આ એક્ઝામ આરામથી ક્રેક કરી શકો આ 28% રિઝલ્ટ 30% રિઝલ્ટ 34% રિઝલ્ટ એટલે કે 134 ક્વેશ્ચન સાચા પડવા જોઈએ અને આ વર્ષે જો તમે 2020 માં ક્લાસ 1 2 એક્ઝામ પાસ કરવા માંગતા હોય તો ક્લાસ 1 2 ની એક્ઝામ જીપીએસસી આ વર્ષે લઈને આવ્યું છે જુલાઈ મહિનામાં બરાબર જેના ફોર્મ જુલાઈ મહિનાથી ભરાવવાના ચાલુ પડશે અને આ વર્ષે જીપીએસસી માં ટોટલ 200 જગ્યાઓ છે કેટલી જગ્યાઓ છે 200 પ્લસ જગ્યાઓ છે મિત્રો જીપીએસસી દર વર્ષે પોતાનું જાન્યુઆરી મહિનામાં કેલેન્ડર બહાર પાડે છે એની વિગતો હું તમારા સમક્ષ મૂકું છું તો આ વર્ષે 200 જગ્યાઓ છે બરાબર આ 200 જગ્યાઓ માટે બરાબર તમારે ફક્ત એક જ સીટ લેવાની છે મિત્રો બરાબર જગ્યાઓ ઓછી નથી જગ્યાઓ ખૂબ જ વધારે છે હું આશા રાખું છું કે તમે આ વર્ષે એક એક્ઝામ ક્રેક કરો બરાબર કટ ઓફ કેટલું અટકશે એ પેપર આપ્યા પછી ડિસાઈડ થાય છે બરાબર પેપરના પહેલા આપણે કહી ના શકીએ કટ ઓફ આટલું અટકશે બરાબર હવે વાત કરીએ પીઆઈ ની તો જીપીએસસી ક્લાસ 2 બરાબર તો જીપીએસસી ક્લાસ 2 2017 માં
113 જગ્યા માટે વેકેન્સી લે છે અને 300 માર્ક્સ ના પેપર માં ફક્ત 108 પર કટ ઓફ અટકે છે એટલે કે 36% બરાબર એટલે કે 100 એ 36 ક્વેશ્ચન સાચા પડ્યા ને મિત્રો તો તમે એક્ઝામે પાસ થઈ જશો બરાબર હવે ફરી જીપીએસસી એક્ઝામ લે છે પીઆઈ ની અને આ વખતે વેકેન્સી ઘટીને 60 થઈ જાય છે અને આ વર્ષે 129 પર કટ ઓફ અટકે છે એટલે કે 43% રિઝલ્ટ બતાવું હતું બરાબર ફરીથી જીપીએસસી 2020 માં 40 માટે 40 વેકેન્સી માટે વેકેન્સી ડિક્લેર કરે છે અને એની એક્ઝામ કોરોના મહામારીને ચાલતે થોડી મુક્ત મુકાઈ છે જે જૂન મહિનામાં તમને જોવા મળશે અને એવી જ રીતે વાત કરીએ કે જીપીએસસી સુપર ક્લાસ 3 જેમાં ડીવાયએસઓ એસટીઆઈ જેવી એક્ઝામ આવે છે મિત્રો જીપીએસસી ડીવાયએસઓ ની વાત કરીએ તો 2018 માં જીપીએસસી એ 393 ડીવાયએસઓ માટે વેકેન્સી બહાર પાડી હતી બરાબર જેનું 200 માંથી કટ ઓફ હતું ફક્ત 82 માર્ક્સ મિત્રો આ જે હું કટ ઓફ ની વાત કરું છું એ ઓપન ની વાત કરું છું સાની વાત કરું છું ઓપન ની વાત કરું છું જો તમે જે તે કેટેગરીમાં આવતા હોય તો તમારું કટ ઓફ 5-10 માર્ક્સ નીચે કરી શકો છો જીપીએસસી ફરીથી એસટીઆઈ ની એક્ઝામ કન્ડક્ટ કરે છે બરાબર મિત્રો દિવાયસો નું જે આ પેપર હતું એ ખૂબ જ ઈઝી હતું લોકોને લાગતું હતું કે કટ ઓફ 120-115 જશે પણ જ્યારે કટ ઓફ આવ્યું તો ફક્ત 82 હતું લોકોએ તો અહીંયા સુધી પણ કમેન્ટ કરી હતી કે આ ડીવાયએસઓ નું પેપર હતું કે તલાટી નું પેપર હતું તો આપણા ચેરમેન સાહેબે પેપર નું લેવલ જાણવા માટે એસટીઆઈ ની એક્ઝામ લે છે અને એ પણ 200 માર્ક્સ નું પેપર લે છે અને એસટીઆઈ માં કટ ઓફ અટકે છે 62 બરાબર એટલે કે 200 માંથી કટ ઓફ કેટલું હતું 62 એટલે કે પેપર પર ડિપેન્ડ હોય છે કે કટ ઓફ કેટલા પર નિર્ભર છે બરાબર અને આ વખતે એટલે કે જે એક્ઝામ લેવાય એમાં કુલ 424 જગ્યાઓ હતી બરાબર પછી ફરીથી જીપીએસસી ડીવાયએસઓ 8/12/2019 માં એક્ઝામ લે છે જેનું અમુક મેટર લઈને રિઝલ્ટ વેટિંગ છે પણ અનુમાન લગાવીએ તો કટ ઓફ બહુ વધારે નહીં હોય બરાબર અને ફરીથી એસટીઆઈ ની એક્ઝામ આવે છે જીપીએસસી 2020 માં જે તમને 200+ જગ્યાઓ જોવા મળશે બરાબર મિત્રો આ મારું એક ટૂંકું એનાલિસિસ હતું તમને મારો લેક્ચર ગમ્યો હોય તો ચેનલને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મારા લેક્ચરને વધારે મિત્રો સુધી પહોંચાડવાનો ટ્રાય કરજો બરાબર અને જો તમને અનએકેડમી લર્નિંગ એપ લેવી હોય તો તમારી મોબાઈલ એપ્લિકેશન પર એને ડાઉનલોડ કરજો અને મારો કોડ તમે નાખશો બરાબર કોડ તમે ભૂલતા નહીં KMUS તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે તમારા વિદ્યાર્થી મિત્રોને વધારેમાં વધારે આ લેક્ચર શેર તથા સબસ્ક્રાઇબ કરવાનું કહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ